ओबीसी में सामववा मुद्दे नीतिन पटेल मोटू निवेदन सामने आव्यु छे। हजु सुधी कोई ज्ञातिए नहीं करी रजूआत। नीतिन पटेले निवेदन आप्यु छे, भारत सरकार राज्य सरकारों ने सौंपी छे सत्ता, ज्ञाति मंजूरी मांगशे तो अभ्यास करवामां आवशे, अभ्यास कर्या बाद निर्णय लेवामां आवशे। अत्यार सुधी में कोईपण ज्ञातिए मंजूरी मांगी नहीं, पंचनी भलामण बाद सरकार करशे अभ्यास। जी 24 कलाकना सवाल पर नीतिन पटेले आप्यो छे आ जवाब। नीतिन पटेल आ मोटू निवेदन सामे आव्यु छे, हजु सुधी कोई ज्ञातिए नहीं करी रजूआत। नीतिन पटेल द्वारा मोटू निवेदन आपवामां आव्यु छे। पाटीदारों ने ओबीसी में सामववा मुद्दे नीतिन पटेले आप्यु छे निवेदन, हजु सुधी कोई ज्ञातिए रजूआत नहीं करी तेवुं कह्युं छे। पसार करी अने केन्द्र सरकार पासे जे सत्ता हती ए राज्य सरकारों आपी छे, एटले हवे मैं कीधु अगाउ पण जाहेर कर्युं छे ए प्रमाणे ज्यारे पण कोई पण ज्ञाति आ नीति नियम अन्वये पोताने पछात ज्ञाति में जोड़ावा माटेनी मंजूरी मांगशे तो गुजरात सरकार जे एनी कार्य पद्धति छे एना नीति नियम छे एनी जे शरतो छे ए प्रमाणे बधो ज अभ्यास करी एनो सर्वे करावी अने जे ज्ञाति पछात वर्ग में सामेल थवा पात्र हशे एनी भलामण एना पंच द्वारा करवामां आवशे ए अंगे विचारणा करशे। अत्यारे आवा प्रकारनी कोईपण ज्ञातिनी मांगणी गुजरात सरकार पासे आवी नथी। हवे भारत सरकारे संसदमां कायदो पसार करी अने केन्द्र सरकार पासे जे सत्ता हती ए राज्य सरकारोने आपी छे, एटले हवे मैं कीधु अगाउ पण जाहेर कर्युं छे ए प्रमाणे ज्यारे पण कोईपण ज्ञाति आ नीति नियम अन्वये પોતાને પછાત જ્ઞાતિમાં જોડાવા માટેની મંજૂરી માંગશે તો ગુજરાત સરકાર જે એની કાર્ય પદ્ધતિ છે એના નીતિ નિયમ છે એની જે શરતો છે એ પ્રમાણે બધો જ અભ્યાસ કરી એનો સર્વે કરાવી અને જે જ્ઞાતિ પછાત વર્ગમાં સામેલ થવા પાત્ર હશે એની ભલામણ એના પંચ દ્વારા કરવામાં આવશે એ અંગે વિચારણા કરશે। અત્યારે આવા પ્રકારની કોઈપણ જ્ઞાતિની માંગણી ગુજરાત સરકાર પાસે આવી નથી। તો આજ મુદ્દે અમારી સાથે ગૌરવ પટેલ લાઈવ જોડાયા છે। ગૌરવ, પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે નીતિન પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે, શું વધારે વિગતો? જરા વાત કરીએ તો સરદાર ધામ એટલે પાટીદાર એકતા સમાજ દ્વારા પાટીદાર એકતા માટે બનાવેલું ટ્રસ્ટ જેનું આજે લોકાર્પણ હતું, ત્યાં નીતિન પટેલને પાટીદારોને ઓબીસીમાં સમાવવામાં કરવામાં આવશે કે કેમ તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો। ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર કોઈપણ જ્ઞાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ કરતો કેમ તેનો નિર્ણય કરતી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારે તે સત્તા છે તે રાજ્ય સરકારને સોંપી છે અને રાજ્ય સરકાર સમક્ષ જો કોઈપણ જ્ઞાતિ એટલે કે કોઈપણ સમૃદ્ધ અથવા સમૃદ્ધ ના હોય તેવી અથવા તો સામાજિક શૈક્ષણિક પછાત હોય તેવી જ્ઞાતિ જો સરકારમાં રજૂઆત કરશે તો સરકાર દ્વારા ચોક્કસ ધારાધોરણ નીતિ નિયમોને આધારે જે તે જ્ઞાતિનો સર્વે કરવામાં આવશે અને જો એ સર્વેમાં જે જ્ઞાતિ છે તે એસસી એસટી એટલે કે ઓબીસી એટલે કે જે કહી શકાય કે સામાજિક શૈક્ષણિક પછાતમાં સમાવેશ કરવા યોગ્ય છે તો તેનો ચોક્કસ નીતિ નિયમોને ધારાધોરણને આધારે નિર્ણય કરવામાં આવશે અને જે તે જ્ઞાતિને ઓબીસીમાં એટલે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવેશ કરવાની સત્તા રાજ્ય સરકારને મળેલી છે તેનો તે સરકાર ઉપયોગ કરી શકે છે। તેમણે સ્પષ્ટ એવું પણ કહ્યું કે હજી સુધી કોઈપણ જ્ઞાતિએ આ અંગે રજૂઆત કરી નથી, એટલે કહી શકાય કે જો પાટીદાર સમાજે પણ જો ઓબીસીમાં સમાવેશ કરવો હોય કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં તેમનો સમાવેશ કરવો હોય તો આ અંગે રજૂઆત કરવાની રહેશે અને જો રજૂઆત આવશે તો ત્યારબાદ તે રજૂઆતને આધારે સરકાર ચોક્કસ સર્વે કરાવશે સામાજિક શૈક્ષણિક રીતે જ્ઞાતિ પછાત છે કે કેમ, તે આર્થિક રીતે સદ્ધર છે કે નથી, તે અંગેના સર્વે કરાયા બાદ સરકાર તે ગુણદોષને આધારે નિર્ણય કરશે કે જે તે જ્ઞાતિનો સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ કરવો કેમ, પણ હજુ સુધી કોઈપણ જ્ઞાતિનો અત્યાર સુધી કોઈ રજૂઆત ના મળી હોવાની સ્પષ્ટ વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી। ધરા બિલકુલ થી ગૌરવ, જે રીતે હવે રાજ્ય સરકારોને જવાબદારી સોંપવામાં આવી છે કે ઓબીસીમાં કોઈપણ જ્ઞાતિને સમાવવી કે નહીં, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પાટીદારો લઈને પણ નિર્ણય કરવામાં આવી શકે છે, વિચારણા થઈ શકે છે હવે?
धरा मैं जेम अगाउ जणाव्युं तेम नितिन पटेले स्पष्ट कह्युं के जो कोईपण ज्ञातिनो सामाजिक अने शैक्षणिक पछात वर्गमां समावेश करवो होय तो जे ते ज्ञातिए तेनी रजूआत करवानी रहेती होय छे। ते ज्ञाति रजूआत करशे त्यारबाद सरकार चोक्कस नीति नियम अने धाराधोरणने आधारे सर्वे करावशे। जो सर्वेमां ते ज्ञाति सामाजिक शैक्षणिक पछात वर्गमां समावा योग्य हशे तो तेने जमावानो निर्णय गुणदोषने आधारे सरकार करशे, परंतु हजी सुधी કોઈપણ જ્ઞાતિએ આ અંગે રજૂઆત કરી નથી એટલે કોઈપણ જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરવા અંગેનો કોઈ ચોક્કસ નિર્ણય પણ સરકારે લીધો નથી। જો કોઈ જ્ઞાતિ રજૂઆત કરશે તો તેનો સર્વે કરવામાં આવશે અને ગુણદોષના આધારે આખરે નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે। દરા બિલકુલ થી ગૌરવ આભાર આપનો। તો હજુ સુધી કોઈપણ જ્ઞાતિએ રજૂઆત નથી કરી, પરંતુ ભારત સરકારે રાજ્ય સરકારોને સોંપી છે આ સત્તા। ત્યારે નીતિન પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે, જ્ઞાતિ મંજૂરી માંગશે તો આ મુદ્દે અભ્યાસ કરવામાં આવશે, અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે। અત્યાર સુધીમાં કોઈપણ જ્ઞાતિએ મંજૂરી નથી માંગી, નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। ઝી 24 કલાકના સવાલ પર નીતિન પટેલે આપ્યો છે આ જવાબ, જ્ઞાતિ મંજૂરી માંગશે તો જ અભ્યાસ કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધીમાં કોઈપણ જ્ઞાતિએ મંજૂરી નથી માંગી, કોઈપણ જ્ઞાતિએ આ મુદ્દે રજૂઆત નથી કરી, અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ જે તે જ્ઞાતિ જો રજૂઆત કરશે તો તેને લઈને અભ્યાસ કરાશે। હજુ સુધી કોઈ જ્ઞાતિએ રજૂઆત પણ નથી કરી। પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે નીતિન પટેલનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। ઝી 24 કલાકના સવાલમાં નીતિન પટેલે આ જવાબ આપ્યો છે, પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું, હજી સુધી કોઈ જ્ઞાતિએ રજૂઆત નથી કરી, ભારત સરકારે રાજ્ય સરકારોને સોંપી છે સત્તા। તો ફરી એકવાર સાંભળી લે નીતિન પટેલે આ મુદ્દે શું કહ્યું। હવે ભારત સરકારે સંસદમાં કાયદો પસાર કરી અને કેન્દ્ર સરકાર પાસે જે સત્તા હતી એ રાજ્ય સરકારોને આપી છે, એટલે હવે મેં કીધું અગાઉ પણ જાહેર કર્યું છે એ પ્રમાણે જ્યારે પણ કોઈપણ જ્ઞાતિ આ નીતિ નિયમ અન્વયે પોતાને પછાત જ્ઞાતિમાં જોડાવા માટેની મંજૂરી માગશે તો ગુજરાત સરકાર જે એની કાર્ય પદ્ધતિ છે એના નીતિ નિયમ છે એની જે શરતો છે એ પ્રમાણે બધો જ અભ્યાસ કરી એનો સર્વે કરાવી અને જે જ્ઞાતિ પછાત વર્ગમાં સામેલ થવા પાત્ર હશે એની ભલામણ એના પંચ દ્વારા કરવામાં આવશે એ અંગે વિચારણા કરશે। અત્યારે આવા પ્રકારની કોઈપણ જ્ઞાતિની માગણી ગુજરાત સરકાર પાસે આવી નથી। તો આપે સાંભળ્યું તે પ્રમાણે નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું, પાટીદારો મુદ્દે ઓબીસીમાં સમાવવા મુદ્દે નીતિન પટેલે કહ્યું, હજુ સુધી કોઈપણ જ્ઞાતિએ રજૂઆત નથી કરી, ભારત સરકારે રાજ્ય સરકારોને જવાબદારી સોંપી છે, આ સત્તા સોંપવામાં આવી છે, પરંતુ જ્ઞાતિ મંજૂરી માંગશે તો જ અભ્યાસ કરવામાં આવશે, અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે। અત્યાર સુધીમાં કોઈપણ જ્ઞાતિએ મંજૂરી નથી માંગી, પંચની ભલામણ બાદ સરકાર અભ્યાસ કરશે। ઝી 24 કલાક દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે નીતિન પટેલે આ જવાબ રજૂ કર્યો છે। નીતિન પટેલે કહ્યું કે હજુ સુધી કોઈપણ જ્ઞાતિએ મંજૂરી નથી માંગી, જો કોઈપણ જ્ઞાતિ મંજૂરી માંગશે તો ત્યારબાદ તે મુદ્દે અભ્યાસ કરી નિર્ણય કરવામાં આવશે।